नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 15 में 15.1 नो पहलो एक्जाम्पल भणशुं। संभावनानी व्याख्या अने एना नियमो आपणे भणी गया छे। हवे आ दाखलामां એમ કહે છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો તો તેણે દડાને બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો। એટલે જ્યારે પણ આપણે સંભાવનાના દાખલા ગણીએ ત્યારે સૌ પ્રથમ એના 3 સ્ટેપ્સ યાદ રાખશું। પહેલું, આ દાખલામાં કુલ પરિણામો કેટલા છે। બીજું, કઈ ઘટના લેવાની છે। અને ત્રીજું, એ ઘટનાના શક્ય પરિણામો ક્યાં છે। આ 3 વસ્તુ ખબર પડે એટલે આપણે સંભાવનાનો દાખલો આરામથી ગણી શકીએ। આ દાખલાની અંદર કુલ પરિણામો કેટલા છે એ જોઈએ તો અહીંયા આપણને એમ કીધું છે કે એક સ્ત્રી ખેલાડીએ 30 બોલ હતા, એટલે ક્રિકેટની રમતમાં એણે 30 બોલ રમ્યા છે ટોટલ બોલ। તો જે કુલ સંખ્યા છે, આપણા કુલ પરિણામો છે, એ થશે કુલ દડાની સંખ્યા, અને કુલ દડાની સંખ્યા છે 30। ત્યાર પછી એ જોવાનું કે આપણને શું સંભાવના શોધવાની પૂછી છે, પ્રશ્ન શું છે। તો એમાં એ રીતે છે કે તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ના મોકલ્યો હોય તેની સંભાવના શોધો। તો એ આપણે અહીંયા સંભાવના માટે આપણે એને ગાણિતિક શબ્દ ઘટના વાપરીએ છીએ। તો આપણે લખશું, ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલ દડો સ્ત્રી ખેલાડીએ ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તે ઘટના। એટલે દડો છે એ બાઉન્ડ્રી બહાર જવો જોઈએ નહીં, એવું એટલી સંભાવના કેટલી, એવી શક્યતાઓ કેટલી, એ આપણે શોધવું છે। તો ઘટના આપણે લીધી, પસંદ કરેલ દડો સ્ત્રી ખેલાડીએ ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રી બહાર ન મોકલ્યો હોય તે ઘટના। હવે ઘટના નક્કી થઈ જાય પછી એના શક્ય પરિણામો એટલે કે આવું કેટલી વાર શક્ય બને છે, આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી જોવાનું કે દડો છે એ કેટલી વખત ક્ષેત્રરેખાની બહાર જતો નથી। તો અહીંયા આપણને એમ આપેલું છે કે 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો, એટલે કે દડો છે 6 વાર બહાર ગયો, એટલે 6 વખત છે દડો બાઉન્ડ્રી બહાર ગયો। પણ આપણી ઘટના છે કે કેટલી વખત બહાર ન ગયો, તો આપણે કુલ બોલ છે આપણા એમાંથી 6ને બાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલી વખત દડો બાઉન્ડ્રી બહાર ગયો નથી। તો 30માંથી 6 જાય તો 24, તો 24 વખત દડો બાઉન્ડ્રી બહાર ગયો નથી। તો 24 છે એ આપણે ઘટના એના
શક્ય પરિણામો થશે માટે શક્ય પરિણામો બરાબર 24. હવે સૂત્ર સંભાવનાનું P(a) બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. શક્ય પરિણામ 24, કુલ પરિણામ આપણા અહીંયા લખેલા છે, કુલ પરિણામ 30. કુલ પરિણામ 30 એટલે હવાના છેદ વાળી દઈ, 6 ચોક 24, 6 પચાસ 30, એટલે જવાબ આવશે 4/5. અહીંયા હંમેશા યાદ રાખજો મિત્રો, સંભાવનામાં છેદ હંમેશા મોટો આવશે અંશ કરતાં, કારણ કે સંભાવના છે આપણે જાણીએ છીએ 0 થી 1 ની વચ્ચે જ હોય. આભાર.